ગાંધીધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વર્ષ 2001 પછી 2024માં 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે ત્યારે રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા ઋષિકેશ પટેલની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઇ, જેમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને 27 જેટલી કમિટી તેમજ વિવિધ વ્યવસ્થાઓ અંગેની ચર્ચા કરવામાં આવી, તેમજ પ્રધાનમંત્રીના હસ્તે 800 કરોડથી વધુના કામોનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. વિકાસના હજારો કરોડના કામ ઉત્તર ગુજરાતને જયારે ભેટ ધરવાના છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુશીની લહેર છે. અત્યારે એનું કેલ્ક્યુલેશન ચાલી રહ્યું છે, પરંતુ 8000 થી 10000 કરોડના કામોના લોકાર્પણ થશે. અહીંયા આગળ તો બસોની વ્યવસ્થાનો વિષય જ નથી, કારણ કે સ્વયંભૂ લોકો અહીંયા આવવાના છે, અને સ્વયંભૂ લોકો જયારે આવવાના હોય અને પ્રધાનમંત્રી મોદી સાહેબ એ જ દિવસે 22મી તારીખે આવવાના હોય, એટલે સ્વાભાવિક તમામ લોકો એમને સાંભળવા માટેની જે વ્યવસ્થા આપણે કરી છે, સ્ટેજ વગેરે આખું.